नमस्कार दोस्तों, आजना आ वीडियो में तमारु स्वागत छे। आजना मुख्य समाचार जोई एना पहला जो हजे तमे आ चेनल में जोड़ाया न होय तो खास नीचेनु सब्सक्राइब नु बटन दबावी आ चेनल में जोड़ाई दो। आजना ताजा समाचार, मोदी सरकार नो मोटो बदलाव। ड्राइविंग लाइसेंस माटे हवे टेस्ट आपवानी झंझट माथी छुटकारो, बदलाई गया आ नियम। दोस्तों, गाड़ी चलावना लोको माटे एक महत्वना समाचार छे। ड्राइविंग लाइसेंस मेळवा माटे हवे तमारे रीजनल ट्रांसपोर्ट ऑफिस जवानी जरूर नथी, लांबी लांबी लाइनों में उभा रहेवानी पण जरूर नथी। हवे दोस्तों, नवा बदलाव मुजब तमारे वेटिंग लिस्ट में उभी थती तकलीफों सामनो नहीं करवो पड़े। ड्राइविंग लाइसेंस मेळवा माटे कोईपण मान्यता प्राप्त ड्राइविंग स्कूल में जईने तमे पोतानुं रजिस्ट्रेशन करावी शको छो। दोस्तों, तमारे ड्राइविंग ट्रेनिंग स्कूल पासेथी ट्रेनिंग लईने त्याज टेस्ट पास करावो पड़शे अने स्कूल तरफथी तमने सर्टिफिकेट आपवामां आवशे अने आ सर्टिफिकेटना आधारे ज तमारुं लाइसेंस बनाववामां आवशे। दोस्तों, आजना बीजा समाचार जोईए तो ओमिक्रॉनना वेरियंटना कारणे फेब्रुआरीमां आवी शके छे कोरोनानी त्रीजी लहेर। एक દિવસમાં 1.5 લાખ કેસ નોંધાવાની શક્યતા। કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે બે વૈજ્ઞાનિકોએ અનુમાન લગાવ્યું છે કે દેશમાં આવતા વર્ષે ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે। દોસ્તો, જો વૈજ્ઞાનિકોના દાવાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો ફેબ્રુઆરી 2022માં ઓમિક્રોન વેરિયન્ટના કેસ પીક પર પહોંચી શકે છે। આ અનુમાન આઈઆઈટી કાનપુરના પ્રોફેસર અને આઈઆઈટી હૈદરાબાદના પ્રોફેસરે લગાવ્યું છે। દોસ્તો, જણાવ્યા અનુસાર સૌથી ખરાબ સ્થિતિ દરમિયાન ફેબ્રુઆરીમાં દરરોજના સંક્રમણના નવા કેસોની સંખ્યા 1.5 લાખ થઈ શકે છે। કોરોનાની ત્રીજી લહેર પર ગુજરાતના આરોગ્યમંત્રીનું મોટું નિવેદન। ગુજરાતના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર આવે એવા એંધાણ દેખાઈ રહ્યા છે, પરંતુ ત્રીજી લહેર મામલે રાજ્ય સરકાર સજ્જ થઈ ગઈ છે। હોસ્પિટલમાં આઈસીયુ બેડ સહિત તમામ વ્યવસ્થા કરી દેવામાં આવી છે। અને દોસ્તો, આજના મુખ્ય સમાચાર જોઈએ તો પેટ્રોલના ભાવમાં સતત વધારો। અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કેટલો ભાવ છે એ જોઈ। હાલમાં અમદાવાદમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર 78.56 રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર 70.64 રૂપિયા થયો છે। વડોદરામાં પેટ્રોલનો ભાવ 78.18 રૂપિયા અને ડીઝલનો ભાવ 70.27 રૂપિયા થયો। સુરતમાં પેટ્રોલનો ભાવ 78.45 રૂપિયા અને ડીઝલનો ભાવ 70.56 રૂપિયા થયો છે। અને રાજકોટમાં જોઈએ તો પેટ્રોલનો ભાવ 78.34 રૂપિયા અને ડીઝલનો ભાવ 70.43 રૂપિયા થયો। દોસ્તો, દરરોજ પેટ્રોલ ડીઝલનો તાજા ભાવ જાણવા ખાસ નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું ભૂલતા નહીં। મહાદેવ।